મિત્રો, અજય રાજાણી ચેનલમાં તમારું સ્વાગત છે. હસતા રહેજો અને બધાને હસાવતા રહેજો. હમણાં બાર સાયન્સની બધી જી નીટ ગુજકેટ પરીક્ષાઓ પૂરી થઈ જાય પછી રાજાણી સાહેબને ભૂલી ન જાતા. મને ભૂલી જાઓ તો હાલશે, પણ આવતીકાલે 23 એપ્રિલ 2019 રોજ ગુજરાતમાં મતદાન છે અને એ મતદાન મિત્રો 100% થાય એની જવાબદારી તમારી છે. આજુબાજુના પાડોશમાં ફેલાવી દો કે આવતીકાલે મતદાન થવું જોઈએ જોઈએ. મિત્રો, આ બધી જવાબદારી તમારી છે. પ્લીઝ 100% મતદાન કરાવજો. આજે આપણે આગળ વધીએ છીએ પોલીમરમાં. પોલીમરમાં પોલીસ્ટાયરીન નામ જ કેવું, પોલી સ્ટાયરીન. લ્યો તો પેલા રાજાણી સાહેબ સ્ટાયરીન જ હોય. હે, આ તમારો સ્ટાયરીન હે, હા કે ના? એના અસંખ્ય અણુ જોઈ રાજાણી સાહેબ, હા કે ના? એની કોના હારે? તો કે કાં ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ અને ટિટાનિયમ ટ્રાઇક્લોરાઇડ હોય. આના આથવામાં તમને ખબર જ છે મિત્રો, ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ ને ટિટાનિયમ ટ્રાઇક્લોરાઇડ ના આથવામાં ઝિગલર નાટા ઉદીપક, એટલે કે ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડ ઉદીપકની હાજરીમાં એનાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી પોલિસ્ટાયરીન બને છે. કોની? તો કે સ્ટાયરીન મોનોમરની. ઝિગલર નાટા એટલે ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અથવા ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી એનાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી પોલિસ્ટાયરીન મળે. કેવો દેખાય ગુણધર્મની દ્રષ્ટિએ? મને તો રાજાણી સાહેબ સાખીય દેખાય. મને તો રાજાણી સાહેબ થર્મોપ્લાસ્ટિક દેખાય. આ થર્મોપ્લાસ્ટિક પ્લાસ્ટિક જેવો છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય દેખાય. પોલિથીન કરતાં વજનમાં હલકો. શું અઘરું છે મોટા, બહુ કહેતા. પોલિમર. ગુણધર્મો કેવા? સાખીય, થર્મોપ્લાસ્ટિક, રાસાયણિક રીતે નિષ્ક્રિય, પોલિથીન કરતાં વજનમાં હલકો, ઉષ્માનો અવરોધક છે અને વિદ્યુતનો અવાહક. સ્ટાયરીન મોનોમરના અસંખ્ય અણુની ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ અથવા ટિટાનિયમ ટ્રાઇક્લોરાઇડ અથવા ઝિગલર નાટા એટલે ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડ ઉદીપકની હાજરીમાં એનાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી પોલિસ્ટાયરીન બને. આ પોલિસ્ટાયરીન દોસ્તો કેવો? મને સાખીય દેખાય, મને થર્મોપ્લાસ્ટિક દેખાય, મને રાસાયણિક રીતે નિષ્ક્રિય દેખાય. વજનમાં પોલિથીન કરતાં હલકો, ઉષ્માનો અવરોધક, વિદ્યુતનો અવાહક છે. આગળ વધીએ છીએ એના ઉપયોગોમાં. મિત્રો, આ પોલિસ્ટાયરીન ઉષ્મા અવરોધક, વિદ્યુતનો અવાહક છે. એટલે મિત્રો, એ રેડિયો, ટીવી, ફ્રીજની કેબિનેટ બનાવવા વપરાય. રેડિયો, ટીવી, ફ્રીજની કેબિનેટ બનાવવા વિદ્યુતનો અવાહક છે. ઉષ્માનો અવાહક હોવા કારણે, અવરોધક હોવાને કારણે ગરમ પાણીના વહન માટેના પાઇપ, બકેટ એટલે ડોલ અથવા બોટલ બનાવવા માટે વપરાય છે. ક્યાં ક્યાં ઉપયોગ થાય? રેડિયો, ટીવી, ફ્રીજ નહીં, કેબિનેટ બનાવવા, ગરમ પાણીના વહન માટેના પાઇપ, બકેટ અથવા ડોલ નહીં અથવા બોટલની બનાવટમાં પણ વપરાય છે. જો ખરેખર રાજાણી સાહેબ અરે મજા આવતી હોય તો પોલિમર બધાય દઈ જ દેવા. તમને 26 તારીખે ગુજકેટમાં ફાયદો થતો હોય તો ખરેખર વાંચજો, સમજજો, આગળ વધજો અને રાજાણી સાહેબને યાદ કરતા રહેજો. મળતા રહેશું. જય સ્વામિનારાયણ.